ડૉક્ટર નલિની આનંદ સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિભાગના વડા આપ સૌને જણાવવા માગું છું કે હમણાંનું તાજેતરમાં એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે જેના જેના માટે હું આપ સૌને કંઈક કહેવા માગું છું મારા ડિપાર્ટમેન્ટમાં છેલ્લા પાંચથી છ વર્ષથી દર વર્ષે દસ હજાર જેટલી ડિલિવરી અમે કરાવીએ છીએ પ્રાઇવેટમાંથી અને બહારના પીએચસીમાંથી અને દૂર દૂરથી દ્વારિકા પોરબંદર બધેયથી સિરિયસ દર્દી અમારા ત્યાં મોકલવામાં આવે છે જેને અમે સઘન સારવાર આપીએ છીએ અને આટલું કામગીરી કરતાં મારા ત્યાં ખૂબ જ સારી કામગીરી થાય છે જટિલ પ્રકારના ઓપરેશનો થાય છે ઘણી બધી માતાઓને માતા મરણને નીચે ઘટાડવા માટે અમે ખૂબ જ કોશિશ કરીએ છીએ અને અમે એના માટે પ્રયત્નશીલ છીએ છેલ્લા બે વર્ષથી આપ બધાને ખબર છે કે નીટ પીજીના નવા કેન્ડિડેટ્સ આવ્યા નથી જૂના જે રેસિડેન્ટ ડૉક્ટર છે પાસ થઈ ગયા હોય એ જતા રહ્યા છે અને નવા હજી આવ્યા નથી તેને જોતાં મારા ત્યાં સ્ટાફની ઘણી શોર્ટેજ થઈ ગઈ છે છતાં પણ એ બધાઈને હોવા છતાં પણ અમે લોકોએ અમારી કામગીરીમાં અમારી ફરજ બજાવવામાં કંઈ પણ ઓલી તકલીફ જરા પણ ઢીલ આપી નથી અને ખૂબ જ કાળજીપૂર્વક બધું કામ કરેલ છે કોરોનાની ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવ બે વખતે જ્યારે બીજે ક્યાંય કામ બધે ઓછું હતું ઘણું ઓછું હતું માણસો ડરતા હતા કોરોનાથી એવા સંજોગોમાં પણ મેં અને મારા સ્ટાફે મારા આખા રેસિડેન્ટ ડૉક્ટરના સ્ટાફે બધા સ્ટાફે અમે લોકોએ ખૂબ જ સારી કામગીરી કરી છે અને બધી માતાઓને સગર્ભા માતાઓને ઓપરેશન ડિલિવરી અને બધી સેવાઓ પૂરી પાડવામાં આવી છે તાજેતરનો જે વિડીયો વાયરલ થયો છે એમાં એક પાણીનો પ્રશ્ન કહેવામાં આવ્યો છે તો તે વિશે હું કહેવા માગું છું કે મારા ડિપાર્ટમેન્ટમાં ચોવીસે કલાક ડિલિવરીનું કામ ચાલુ હોય છે સિઝેરિયન ચોવીસે કલાક ચાલુ હોય છે આ બધી કામગીરી પાણી આ પાણી વગર થઈ શકે તેમ નથી અને અહીંયા પાણીની કોઈ પણ તકલીફ અમને થતી નથી છતાં પણ ક્યારેક કોઈ જગ્યાએ થોડાક સમય માટે કદાચ પાણી બંધ થયું હોય અથવા નહીં આવતું હોય તો અમારા ધ્યાને આવતે ઇમિજિએટલી તે વસ્તુનો નિકાલ કરી દેવામાં આવતું હોય છે વધુમાં કહીશ કે વિડીયોમાં કહેવામાં જણાવ્યું છે કે અહીંયાના સ્ટાફ દ્વારા પૈસા માગવામાં આવે છે તો તેના માટે હું કહીશ કે અમે ગુજરાતી ભાષામાં આખા ડિપાર્ટમેન્ટમાં જગ્યાએ જગ્યાએ લખેલું છે કે કોઈપણ જો આપની પાસેથી ક્યારે પણ કોઈ પણ ઓલા માટે પૈસા માગે તો આપે આપવા નહીં સરકારશ્રી દ્વારા બધી જ વસ્તુઓ બધી જ સગર્ભા માતાને સગવડતા મફત આપેલી છે તેથી આવી વસ્તુનું અમે ખૂબ જ ખંડન કરીએ છીએ મારું કે મારું સ્ટાફ કોઈ પણ આવી એક્ટિવિટીને પ્રોત્સાહન આપતો નથી અને મારી આપ સૌને અપીલ છે કે આપ સૌ બી આવું પ્રોત્સાહન આપશો નહીં અને આ વસ્તુને રોકવા માટે અમારી મદદ કરશો છતાં પણ જો કોઈ આપની પાસેથી એવું માંગે તો વિભાગના વડા અથવા ત્યાં હાજર ડૉક્ટર અથવા યુનિટના હડા કોઈને વડા કોઈને પણ આપ જો આવું જણાવશો તો તેના માટે અમે યોગ્ય પગલાં લઈશું વધુમાં જણાવવા ઈચ્છીશ કે અમારી પાસે બેડની કોઈ કમી નથી પૂરતી માત્રામાં અમારી પાસે બેડ છે અને જ્યારે અમારા ડિપાર્ટમેન્ટના હાજર બેડ પૂરા ભરાઈ જાય છે ત્યારે અમે બીજો વોર્ડ પણ એક લીધેલો છે જ્યાં અમે માતાઓને ત્યાં મોકલી દેતા હોઈએ છીએ જેથી કોઈપણ માતાને કોઈ પણ પ્રકારની અગવડતા ન થાય